નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. કેશોદમાં કોરી સમાજ સમૂહલગ્ન સમિતિ આયોજિત કોરી સમાજની વાડીમાં 29મા સમૂહલગ્ન યોજાયા, જેમાં 21 નવ દંપતીઓએ દાંપત્ય જીવનનો પ્રારંભ કર્યો હતો. દીવમાં કિસાન ભાગીદારી પ્રાથમિકતા અમારી અભિયાનને લઈને સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટ બેંકની મિટિંગનું થયું આયોજન. બિહારની પ્રિયંકા ગુપ્તાએ કાશી વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા પછી રાજધાની પટનામાં ટી સ્ટોલ ખોલ્યો. પ્રિયંકાએ આવું કેમ કર્યું તે જુઓ આ વિડીયોમાં. અમીરગઢમાં ખેડૂતે 12 વીઘા જમીનમાં લીંબુની ખેતી કરી મોટી સફળતા હાંસલ કરી. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આત્રોલીવાસ દોલજીમાં ઘાયલ કપિરાજને પશુ દવાખાને મોકલી આપવામાં આવ્યું હતું. ખંભાળિયા તાલુકાના ભારા બેરાજા ગામે અનોખા લગ્નોત્સવ યોજાયા હતા. આ લગ્નની અનોખી વિશેષતા પણ જોવા મળી હતી. તાલુકા હેલ્થ ઓફિસ કરજણ ખાતે યોજાયેલ હેલ્થ મેળામાં લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા. માગરોળ નબદા તટે રવિવારના દિવસે 25,000થી વધુ નબદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ અને આગેવાનો તેમજ અન્ય સમાજના લોકોની ખોડલધામ ખાતે નરેશ પટેલ સાથે બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં સામાજિક ચર્ચાઓ કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નર્સરીમાં કામે આવેલી એક મહિલાએ ઝેરી દવા પી લેતા મહિલાને પ્રાંતિજ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પોતે ડીએમ છે કહીને એસડીએમને જ લગાવી રહ્યો હતો ચૂનો, પછી થયો ખુલાસો. 23 એપ્રિલનું આરસીબી સાથે કનેક્શન બન્યો બીજો સૌથી શરમજનક રેકોર્ડ. હાર્દિકના ભાજપ પ્રવેશ પર રૂપાલાએ કહ્યું, હું જ્યોતિષ નથી, મને ખબર ના પડે. સીએમ ગેહલોતે કહ્યું, મારું રાજીનામું તો પરમેનન્ટ સોનિયા ગાંધી પાસે રાખ્યું છે. મુંબઈ માટે નબળી કડી સાબિત થઈ રહ્યા છે બે ખેલાડીઓ. પીએમ મોદી જ્યાં રેલી કરવાના છે ત્યાંથી માત્ર 12 કિલોમીટર દૂર થયો ધમાકો. વડનગર રેલવે સ્ટેશન જ્યાં પીએમ મોદી ચા વેચતા હતા એ સ્ટોર સાચવીને રખાશે. ડાયરામાં ડોલરનો વરસાદ, પીપ ભરીને રૂપિયા સાથે ડોલર ઉડાડાયા. એપ્રિલ મહિનામાં અમિત શાહ ફરીથી ગુજરાતના પ્રવાસે આવશે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમથી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમુક પ્રાંતિજ શહેરમાં સિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે.
કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિલ્ક પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સિલ્ક પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સિલ્ક પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગર કેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163552014.